तो आ जगत ने अंदर सदाय ने माटे जीवता जागता देव छो। आ मनुष्य प्राणी मात्र ने कदाच कोई पण देवताओनु दर्शन करवा होय तो दुर्लभ छे। आ कलिकाल ने अंदर कोई पण मनुष्य ने देव दर्शन खूब दुर्लभ छे, परंतु दरेक देवताओं मां आप एक देवता एवा सदैव छो के जे हरेक मनुष्य मात्र ने हरेक प्राणी मात्र ने पोताना दर्शन आपे छे। हे भगवान सूर्य नारायण, हूँ आपने बे हाथ जोड़े विनंती करू छु के मारा गया बाद मारा कुल सदाय हमेशा ध्यान राखजो। अमारा तुवळा कुल तेज सदाय ने तमारी जम जल हलतु रहे एवी प्रार्थना करू छु। हे भगवान सूर्य नारायण, आज हूँ आपने छेली कवार का प्रणाम करवा माटे आव्यो हतो, कारण के भादुरा सुद 11 ना दिवसे वेली परहड़े मारे रामा सरोवर ना तीरे समाधि लेवानी छे। हे भगवान सूर्य नारायण, बे हाथ जोड़ी आपने विनंती करू के मने एवा शुभ आशीष आपजो के मारो आ देह माटी रूपी माटी मां भळी जाय अने मारो आत्मा भगवान विष्णु परमात्मा ना अंतरात्मा नी अंदर मळी जाय। हे भगवान सूर्य नारायण, एवी मने आशीर्वाद आपजो अने मारी प्रार्थना सांभळजो के हे भगवान सूर्य नारायण, मारा गया बाद मारा पिताजी नु मुख सदाय आपनी जेम जल हलतु रहे एवी प्रार्थना करू छु। आज चतुर नाम ना सतगुरु आजे चतुर नाम ना सतगुरु देव ने रे महाराज सेवत ना परियाण महाराज जे आजे चतुर नाम ना सतगुरु देव ने रे हे सतगुरु देव, आप तो महान देव छो के कदाच आ दुनिया नी अंदर बीजा कोई पण देवी देवताओं ना गुनाओं मां होय तो कदाच आप छोड़ावी सको छो प्रभु, परंतु जो गुरु नो द्रोह कर्यो होय तो एमांथी कोई पण देवी देवताओ पण छोड़ावी नथी सकता। हे मारा गुरु महाराज, हूँ तो आपनो शिष्य छू, आपनो सेवक छू। हे मारा गुरुदेव, कदाच हा मारा शरीर नी चामड़ी उतारी एना पगरखा बनावीने आपने पहेराऊ तो पण હું આપના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું। આપ એવા મહાન વ્યક્તિ છો કે આજે દેવી દેવતાઓ પણ આપના ગુણગાન ગાય છે કે ગુરુપદ પંકજ પૂજતા ત્રણે લોક પૂજાય શિવ વિરંચી શારદા ગુરુ તણા યસ ગાય। હે સદગુરુદેવ, આજે કહેવત છે કે પાપી મળજો છો દુશ્મન મળજો હજાર, પણ એક નુગરો માણસ નો મળશે જેની માથે લખ 84 નો ભાર। હે ગુરુ મહારાજ, આજે નુગરા વ્યક્તિનું પદ લઈ અને હું નિર્વાણ પદને ન પામી શકું માટે આપ મારા સદગુરુદેવ છો, હું આપનો પરમ શિષ્ય છું, મારી માથે એવી પરમ કૃપાળુ એવી પરમ દ્રષ્ટિ રાખજો કે જેથી કરી મારા આ ધરતી માથે જે કંઈ કરેલા કર્મ પરિપૂર્ણ થાય અને સમાધિ લીધા બાદ આ મારો શરીર માટી રૂપી માટીમાં ભળી જાય અને મારો અંતરાત્મા ભગવાન વિષ્ણુ પરમાત્માના અંતરાત્માને અંદર સમાવી જાય કે હે ગુરુ મહારાજ, જેવું આપ કરી શકો છો એવું આ જગતમાં બીજું કોઈ જ કરી શકતું નથી।
सदगुरु तू नया सिखी पला पकड़े नहीं कोई सात दीप नवखंड में तोरा पला पकड़े नहीं को। हे सदगुरुदेव अपने शिष्य अपने बेहाथ जोड़ी प्रार्थना करे छे के हूँ आ छेली वार आपने प्रणाम करवा माटे आव्यो हतो। મને એવા શુભ આશીર્વાદ આપો કે 11 ના દિવસે રામા સરોવર ના તીરે હું સમાધિ લઉં ત્યારે મારો આ અંતરાત્મા ભગવાન વિષ્ણુ ના અંતરાત્મા ની અંદર સમાવી જાય, મારો આ દેહ માટીમાં માટી ભળી જાય। હે ગુરુ મહારાજ, હરેક જન્મમાં જન્મ જન્માંતર સુધી આપના ગુરુ અને શિષ્ય નો નાતો સદૈવ માટે બંધાયેલો રહે। ये प्रार्थना करू छु। आज पाचमू मन मारी रे यतने रे आज पाचमू कर्तव्य हो दरेक वर्ण मां वर्ण अनुसार भगवान ने पोतपोताना कर्तव्य आपेला छे, पोतपोतानो धर्म आपेलो छे। आज हूँ જ્યારે રણુજાનો રાજા બન્યો ત્યારે મારો ધર્મ છે કે રાજ ધર્મ સત્યવાન નિષ્ઠા એ મારો પરિપૂર્ણ ધર્મ છે અને મારી પ્રજાઓનું રક્ષણ કરવું, મારી પ્રજાઓને અનાજ આપવું, તેનું સુખ અને દુઃખમાં ભાગીદાર બનવું એ મારું કર્તવ્ય છે। પણ હે રણુજાના નગરજનો, નગરવાસીઓ, કે કદાચ મારાથી આપને સુખ અને દુઃખમાં ભાગ ન લઈ શક્યો હોય, આપને કદાચ કોઈ અન્યાય થયો હોય, તો હું બે હાથ જોડી આપને નમ્ર વિનંતી કરું છું કે મને માફ કરજો। હે રણુજાના નગરજનો, નગરવાસીઓ, મારા ગયા બાદ પ્રભુને એવી પ્રાર્થના કરજો કે મારો આ માટી રૂપી દેહ માટીમાં ભળી જાય, મારો અંતરાત્મા ભગવાન વિષ્ણુ પરમાત્માના અંતરાત્માની અંદર મળી જાય એ ભગવાનને પ્રાર્થના કરજો। હે રણુજાના નગરજનો, નગરવાસીઓ, હું આપને છોડીને ક્યાંય જતો નથી, અંતરિક્ષમાં સદાય આપની સાથે જ રહીશ। જ્યારે પણ જે જે કોઈ સંતો ભક્તો મને યાદ કરશે ત્યારે હું સદાય એની વહારે આવીશ। હે રણુજાના નગરજનો, નગરવાસીઓ, બીજ થાવળના પાઠ પૂરજો, મારા ગયા બાદ હું જ્યોતિમાં સમાવાનો છું અને જ્યોતના દર્શન કરી જે કોઈ વ્યક્તિ ધન્ય બનશે એને મારા દર્શન થશે। હે રણુજાના નગરજનો, નગરવાસીઓ, મારા ગયા બાદ આપ ધર્મના કાર્યમાં ચાલજો, ધર્મના માર્ગ ઉપર ચાલજો, કોઈ સાધુ સંતને જમાડજો, ભૂખ્યા અને દુખ્યાની સેવા કરજો, ગાયને ઘાસ આપજો, કૂતરાને ટુકડો આપજો। હે રણુજાના નગરજનો, કે કહેવત છે કે જે
જેવું પણ કર્મ કરે એવું ત્યાં ઉપર પામે છે। ત્રેતા યુગની અંદર મહારાજા કર્ણ સદાયને માટે પોતે સોનાનું દાન કર્યું હતું। જ્યારે ભગવાને કચેરીની અંદર બોલાવવામાં આવ્યા ત્યારે કર્ણ રાજાએ કહ્યું કે પ્રભુ મને ખૂબ ભૂખ લાગી છે। ત્યારે ભગવાન કહેવા લાગ્યા દાસ દાસીઓને કહ્યું કે સોના મહોરોના થાળ ભરી અને કર્ણરાયને જમવા માટે આપો। થાળ ભરી અને કર્ણરાયને જમવા માટે આપ્યા। કર્ણરાય કહેવા લાગ્યા કે પ્રભુ આ સોનું ચાંદુ ચાંદી કઈ ખાઈ ન શકાય, અનાજ હોય ગાયનું દૂધ હોય તો ભૂખ મટે। ત્યારે ભગવાને એટલું કહ્યું કે હે કર્ણરાય, મૃત્યુ લોક ની અંદર જયારે તમે હતા ત્યારે તમે સદાયને માટે સોના ચાંદી નું દાન આપ્યું હતું, તમે ક્યારે અન્ન નું દાન નથી આપ્યું, ક્યારે ગાયને ઘાસ નથી નાખ્યું, તો હું તમને અહીં સ્વર્ગ લોક ની અંદર ખાવા માટે અનાજ કે ગાયનું દૂધ કઈ રીતે આપી શકું, પરંતુ છતાં તમારા જમણા હાથની પહેલી આંગળી તમારા મુખમાં રાખો અને ચૂસો કે જેનાથી તમારી ભૂખ મટી જશે, આપને અમૃતનો ઓડકાર આવશે। ત્યારે કર્ણ રાજાએ પોતાની આ જમણા હાથની પહેલી આંગળી મોઢામાં રાખી અને ચૂસવા લાગ્યા તો અમૃતનો ઓડકાર આવ્યો અને પોતાની ભૂખ મટી ગઈ। ત્યારે પ્રભુને બે હાથ જોડીને વિનંતી કરી કે હરે ભગવાન આનું રહસ્ય શું છે તે મને બતાવો। ત્યારે ભગવાને એટલું કહ્યું કે કર્ણ રાય, જ્યારે એક સાધુ બ્રાહ્મણ આપના ઘરે જમવા માટે પધાર્યો ભિક્ષા માટે, ત્યારે તમે કહ્યું હતું કે હું તો માત્ર સોનું જ આપું છું। ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે મારે જમવું છે, મને ભૂખ લાગી છે, અને ત્યારે તમે તમારા જમણા હાથની પહેલી લંબાવીને કહ્યું હતું કે જાઓ પહેલી જે ધજા દેખાય ત્યાં જમવા આપે છે, હું તો માત્ર સોના ચાંદીનું દાન કરું છું અને એટલા માટે જ એ આંગળી દ્વારા જ આપની ભૂખ મટી છે। માટે હે રણુધાના નગરજનો, નગરવાસીઓ, હું આપને બે હાથ જોડે વિનંતી કરું છું કે મારા ગયા બાદ સૌ સુખ શાંતિથી રહેજો, દરેકના દુઃખ સુખ અને દુઃખમાં ભાગ રાખજો, કોઈ ભૂખ્યા ને દુખ્યા ને જમાડજો। હે રણુધાના નગરજનો, નગરવાસીઓ, ભગવાનને એવી પ્રાર્થના કરજો કે મારો આ માટી રૂપી દેહ માટીમાં ભળી જાય, મારો અંતરાત્મા ભગવાન વિષ્ણુ પરમાત્માના અંતરાત્માની અંદર સમાવી જાય। ચાલો હવે હું રંગ મહેલ ની અંદર જઈ મારા માતા પિતાને મળી લઉં અને જે કઈ વસ્તુ મેં દ્વારકાની અંદર એમને આપેલી છે એ મારી વસ્તુ હું પાછી લઉં। અરે પિતાશ્રી, આમ સાવ સોના મુખે રહેવાથી કઈ દુઃખ મટી નથી જવાનું, મારે જવાનું છે એ હંમેશા નક્કી જ છે, તે નિશ્ચિત છે, તે વાત સત્ય છે। કોઈ રોકો રોકો ને મારા રામાને, એને કર્યા છે ગારે કામે, રોકો ને મારા પિતાશ્રી, આપ ગમે એટલો વલપાંત કરશો તો પણ હું રોકાઈ શકું એમ નથી, માટે હસતા મુખે મને વિદાય આપો। કુવા કુવા કુવાનું ઢાંકણ પાવઠું, અરે તો બા
પાપનું ઢાંકણ બેટડો પણ જને જને આંગણ નહીં દીકરો અરે એના રજવાડા સુનકાર અરે મારા રામ કહેવતમાં કહેવત છે કે કુવાનું ઢાંકણ પાવઠું હોય છે મારા લાલ બાપનું ઢાંકણ બેટડો હોય છે મારા લાલ જેને આંગણે પુત્ર ન હોય એનો એળે ગયો અવતાર મારા રામ કોઈ રોકો રોકો ને